गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, केम छो? मजा माने? आज आप गणित में चैप्टर 4 भाग ने पूर्ण में आग दाखला करीशू। विद्यार्थी मित्रों, टेक्स्टबुक में पेज नंबर 69 कीर्तिनी खरीदीनी यादी तेना आपणे दाखला करीशू। सौप्रथम आपणे तेनी रकम वाँचीशू। कीर्तिनी खरीदीनी यादी पीळा रंगनी भावनी यादी जुओ। आपणे ऊपर जोई रह्या छे कि पीळा रंगमां वस्तु आपेली छे अने सामे शुं तेनो भाव छे प्रति किलो तो रुपियामां आपेलो छे, ते वाँच्या पछी तेना आधारे प्रश्नोना जवाब करवाना छे। अहींया खरीदीनी यादी एटले के भावनी यादी प्रमाणे वस्तु सामे तेनो भाव आपेलो छे। टामेटा 12 रुपये किलो, बटाका 10 रुपये किलो, डूंगळी 16 रुपये किलो, गाजर 18 रुपये किलो, दूधी 8 रुपये किलो। पहेलो प्रश्न छे, 2 किग्रा टामेटानो भाव केटलो थाय? विद्यार्थीओ, आपणे अहीं जोई रह्या छीए कि 1 किग्रा टामेटानो भाव 12 रुपया छे। आपणे शोधवानो छे 2 किग्रा टामेटानो भाव। तो पद मूकीशું 1 किग्रा ટામેટાનો ભાવ 12 રૂપિયા, તો 2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થાય? 2 ગુણ્યા 12, નીચે છેદમાં 1 આવશે, 12 દૂ 24 એટલે કે 24 રૂપિયા, તો 2 કિગ્રા ટામેટાનો ભાવ 24 રૂપિયા થશે। એ જ રીતે બીજો ક્વેશ્ચન છે નીચે, અડધો કિલો એટલે કે 1/3 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? આપણે જે પ્રમાણે પદ મૂકીએ છીએ તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ પદ મૂકીશું। તમે જોઈ રહ્યા છો પદ મૂક્યું આપણે, 1 કિગ્રા ટામેટાનો ભાવ 12 રૂપિયા, તો અડધા કિગ્રા ટામેટાનો ભાવ કેટલો? એ જ પ્રમાણે તેનો આપણે ગુણાકાર કરીએ તો 1/3 ગુણ્યા 12, 2ના ઘડિયામાં આપણે 12 આવે છે, તેથી 2 × 12 જોડે છેદ ઉડાડતા જવાબ આવશે 6, એટલે કે 1/3 કિગ્રા ટામેટાનો ભાવ 6 રૂપિયા થશે। નેક્સ્ટ સી, કિરણને 2.1/3 કિગ્રા એટલે કે 2.5 કિલો ટામેટા જોઈએ છે, તો તેનો ભાવ કેટલો થાય? વિદ્યાર્થીઓ, હવે 2.5 કિગ્રા ટામેટાનો ભાવ આપણે શોધવાનો છે। આપણે પહેલાં અને બીજા ક્વેશ્ચનમાં એ અને બીમાં 2 કિગ્રા ટામેટા અને 1/2 કિગ્રો ટામેટા એ બંનેનો ભાવ આપણે શોધી દીધો છે, તો આપણે 2.5 કિગ્રા માટે બંનેનો જે ભાવ આવ્યો એનો શું કરીશું? સરવાળો કરીશું। તો શું લખીશું? 2.5 કિગ્રા ટામેટાની કિંમત બરાબર 2 કિગ્રા ટામેટાની કિંમત વત્તા 1/2 કિગ્રો ટામેટાની કિંમત। આગળ આપણે જોયું તો 2 કિગ્રા ટામેટાની કિંમત 24 રૂપિયા છે, તો 24 રૂપિયા વત્તા 1/2 કિગ્રા ટામેટાનો ભાવ છે 6 રૂપિયા, તેથી 24 વત્તા 6 બરાબર 30 રૂપિયા થશે। આમ 2.5 કિગ્રા ટામેટાનો ભાવ રૂપિયા 30 થાય। હવે નંબર ડી એટલે કે નવો ક્વેશ્ચન, 3.1 કિલો બટાકાની કિંમત કેટલી થાય? વિદ્યાર્થીઓ, 3.1 એટલે કે 3.5 કિલો બટાકાની કિંમત કેટલી થાય? હવે આપણે શોધીશું। વિદ્યાર્થીઓ, આગળ ટામેટામાં આપણે આગળ શોધેલા હતા તેથી તેનો ડાયરેક્ટ ભાવ નીચે લખેલ હતો, પરંતુ બટાકાની કિંમત તો અગાઉ આપણે ક્યાંય શોધી નથી, તો આ રીતે કરીશું। 3 કિગ્રા બટાકાની કિંમત વત્તા 1/3 કિગ્રા બટાકાની કિંમત। હવે આપણે તેના માટે યાદીમાં જોવું પડશે કે બટાકાની કિંમત કેટલી છે, તો યાદીમાં જોઈએ છે તો 1 કિલો બટાકાની કિંમત 10 રૂપિયા છે, તો નીચે શું લખીશું? 3 × 1 કિલોનો જે ભાવ છે તે લખીશું 10 રૂપિયા, વત્તા 1/3 × જે ભાવ કિલોનો છે તે લખીશું રૂપિયા 10। હવે ગુણાકાર કરીએ, 3 × 10 બરાબર 30 રૂપિયા, વત્તા 1/3 × 10, ફરીથી આપણે છેદ ઉડાડીશું, 2 × 5 = 10, ઉપર આવશે 5,
तीस रुपया वत्ता पांच रुपया बराबर 35 रुपया। आ रीते 3.5 किग्रा बटाका की किंमत रुपया 35 थाय छे। विद्यार्थीओ जे रीते आपणे आ बटाका की किंमत शोधी एज रीते एनी आगळना दाखलामां एटले के जे किरणना टामेटा 2.5 किग्रा टामेटानी वात छे ते पण तमे आज रीते करी शको, परंतु आगळ आपणे भाव शोधेला हता तेथी ते प्रमाणे करेल छे। आगळ नेक्स्ट, आगळ ई 1.75 किग्रा गाजरनो भाव केटलो थशे। विद्यार्थीओ 1.75 એટલે કે સવા કિલો ગાજરનો ભાવ કેટલો? સૌથી પહેલાં આપણે 1 કિલો ગાજરનો ભાવ જાણીશું, તો 1 કિગ્રા ગાજરનો ભાવ 18 રૂપિયા છે જે આપણને યાદીમાં દેખાય છે। તો 1 કિગ્રા ગાજરનો ભાવ વત્તા 1/4 કિગ્રા ગાજરનો ભાવ 1×18 વત્તા 1/4×18 વત્તા 4 ને 18 વડે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું, ભાગીશું। બાજુમાં દેખાય છે ભાગાકાર, 4 × 16 બે વધશે, ભાગ ન ચાલે વિદ્યાર્થીઓ, તેથી પોઈન્ટ મૂકીને આગળ 4×5 20 એટલે કે 4.50 કે 4 રૂપિયા 50 પૈસા થશે। તેથી 18 વત્તા 4.50 તેનો સરવાળો કરતા જવાબ આવશે 22.50 એટલે કે 1.25 કિગ્રા ગાજરનો ભાવ રૂપિયા 22.50 થશે। આ રીતે વિદ્યાર્થીઓ રૂપિયા અને પૈસા બંનેમાં આન્સર આવશે। ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? આગળ નેક્સ્ટ જોઈશું। નેક્સ્ટ એફ, તેણે 4.75 કિગ્રા દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે? 4.75 એટલે કે 4 કિલો અને બીજો અંદર 0.25 કિલો એટલે કે 0.5 કિગ્રા દૂધી ખરીદી છે। વિદ્યાર્થીઓ આપણે આગળ કરીશું, 4.75 કિગ્રા દૂધી બરાબર 4 કિગ્રા દૂધીનો ભાવ વત્તા 3/4 કિગ્રા દૂધીની ભાવ, 4×, દૂધીનો ભાવ 8 રૂપિયા છે તેથી 8 રૂપિયા વત્તા 3/4 × 8 રૂપિયા, 4 ને 8 વડે ગુણીએ તો 4×8 = 32, 32 રૂપિયા વત્તા 3/4 × 8 છેદ ઉડારીએ તો 4×2 = 8 થશે, 3 ને 2 વડે ગુણીએ તો 3×2 = 6 બરાબર 6 રૂપિયા। તો રૂપિયા 32 વત્તા રૂપિયા 6 બંનેનો સરવાળો કરતા રૂપિયા 38 થશે। આ રીતે 4.75 કિગ્રા દૂધીની કિંમત રૂપિયા 38 થશે। નેક્સ્ટ જીમાં કીર્તિના હાથમાં રાખેલ ખરીદીની યાદી જુઓ, તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? વિદ્યાર્થીઓ બાજુમાં તમને દેખાય છે કે બ્લુ કલરમાં તમને જે યાદી આપી છે તેમાં વસ્તુઓ આપેલી છે। કીર્તિએ કેટલી વસ્તુ કેટલા કિગ્રા ખરીદી છે તે આપણે જોઈશું। બટાકા 2.75 કિગ્રા એટલે કે 1.25 કિગ્રા, ગાજર 3.75 કિગ્રા એટલે કે 0.25 કિગ્રા, અને દૂધી 1.1 દૂત્યાંશ એટલે કે 1.5 કિગ્રા દૂધી ખરીદી છે। વિદ્યાર્થી મિત્રો, કીર્તિએ ખરીદેલ દરેક વસ્તુઓની યાદી પ્રમાણે દરેક વસ્તુનો આપણે પહેલાં ભાવ શોધીશું, ત્યારબાદ દરેક વસ્તુઓની કિંમતનો કુલ સરવાળો કરીશું। સૌપ્રથમ 1.25 કિલો એટલે કે 2.75 કિગ્રા બટાકાનો ભાવ શોધીશું। 2 કિગ્રા બટાકા વત્તા 1/4 કિગ્રા બટાકા, 2×10, 1 કિલો બટાકાનો ભાવ રૂપિયા 10 છે વત્તા 1/4 × 10, આપણે ભાગાકાર કરીશું બાજુમાં, 4×2 = 8 થશે, 10 માંથી 8 જશે તો 2 વધશે, એ જ રીતે ફરીથી
भाग चालसे नहीं तेथी पॉइंट मूकीने चार पंचा वीस एटले के बे रुपया पचास पैसा थशे तो बे किग्रा बटाकानो भाव वीस रुपया वत्ता एक चतुर्थांश किग्रा बटाकानो भाव अढ़ी रुपया माटे बन्नेनो सरवाळो करता जवाब आवशे बावीस पॉइंट पचास रुपया एटले के बे पूर्णांक एक चतुर्थांश किग्रा बटाकानो भाव आवशे रुपया बावीस पॉइंट पचास पैसा। हवे नंबर टू, त्रण पूर्णांक त्रण चतुर्थांश किग्रा गाजरनी किंमत। विद्यार्थी मित्रों, एक किलो गाजरनी किंमत रुपया अठार छे तो त्रण किग्रा गाजर वत्ता त्रण चतुर्थांश किग्रा गाजरनो भाव मूकीशू। त्रण गुणिया रुपया अठार वत्ता त्रण चतुर्थांश गुणिया रुपया अठार, अठार तरी चौप्पन वत्ता આપણે જેમ ભાગાકાર કર્યો તે રીતે અઢારનો ચાર વડે ભાગાકાર કરીશું તો જવાબ આવશે ચાર રૂપિયા અને પચાસ પૈસા। હવે વિદ્યાર્થીઓ, જે પણ જવાબ આવ્યો એટલે કે ચાર રૂપિયા પચાસ પૈસા હેને ત્રણ વડે ગુણાકાર કરીશું। વિદ્યાર્થી મિત્રો, અઢારને ત્રણ વડે ગુણીને અઢાર તરી ચોપન અને ચોપનને પણ તમે જો ચાર વડે ભાગો તો પણ તમારો જવાબ સરખો જ આવશે। હવે સરવાળો કરીશું આપણે, રૂપિયા ચોપન વત્તા રૂપિયા તેર પોઈન્ટ પચાસ બરાબર જવાબ આવશે રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ, એટલે કે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિગ્રા ગાજરની કિંમત રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ થશે। હવે તેના પછી નંબર ત્રણ છે, એક પૂર્ણાંક એક દૂત્યાંશ કિગ્રા દૂધીની કિંમત, તો એક કિગ્રા દૂધીની કિંમત વત્તા એક દૂત્યાંશ કિગ્રા દૂધીની કિંમત, એક કિગ્રા દૂધીની કિંમત રૂપિયા આઠ છે તો એક ગુણ્યા આઠ વત્તા એક દૂત્યાંશ ગુણ્યા આઠ, બેને આઠ વડે ભાગીશું તો બે ચોક આઠ તો રૂપિયા આઠ વત્તા રૂપિયા ચાર બરાબર રૂપિયા બાર, એટલે કે દોઢ કિગ્રા દૂધીની કિંમત રૂપિયા બાર થશે। હવે ત્રણેય વસ્તુની આપણે ટોટલ કરીશું। આમ કીર્તિએ આપવી પડતી કુલ રકમ બરાબર રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ વત્તા રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ વત્તા રૂપિયા બાર, ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળશે રૂપિયા એકસો ને બે। તો કીર્તિએ યાદી મુજબની બધી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા એકસો ને બે રૂપિયા આપવા પડશે। વિદ્યાર્થીઓ, આ રીતે તમારે બધા જ દાખલા ક્લાસવર્કની નોટમાં લખવાના રહેશે। જે વિદ્યાર્થીઓને ભાગાકારમાં આ પોઈન્ટ રૂપે તકલીફ પડતી હોય અથવા તો ના સમજ પડતી હોય તેમના માટે બીજી એક રીત છે કે જે અડધો કિલો એક દૂત્યાંશ કિગ્રા છે, જે એક ચતુર્થાંશ એટલે કે અઢીસો ગ્રામ છે, ત્રણ ચતુર્થાંશ એટલે કે સાતસો ને પચાસ ગ્રામ છે, તેનો ભાવ આપણે કિગ્રાને એટલે કે કિલોગ્રામને ગ્રામમાં ડિવાઈડ કરીને ત્યારબાદ તેના પ્રમાણે પદ મૂકીને પણ ભાવ શોધી શકાશે એ હું તમને એક કોઈ પણ ઉદાહરણ દ્વારા સમજાવું છું, તો તે તમે ધ્યાનથી જોઈ લેશો, તે રીત પણ કરશે તો ચાલશે। જો વિદ્યાર્થીઓ, આ રીત પ્રમાણે પણ તમે સહેલાઈથી કરી શકો છો। જો એક ચતુર્થાંશ કિગ્રા ભાવ શોધવાનો હોય, ત્રણ ચતુર્થાંશ કિગ્રાનો ભાવ શોધવાનો હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો, પણ આપણને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે એક ચતુર્થાંશ કિગ્રા એટલે અઢીસો ગ્રામ બસો ને પચાસ ગ્રામ, જ્યારે ત્રણ ચતુર્થાંશ કિગ્રા એટલે સાતસો ને પચાસ ગ્રામ, જ્યારે એક દૂત્યાંશ કિગ્રા એટલે પાંચસો ગ્રામ થશે। તો આપણને એ તો ખબર જ છે કે એક કિલો બરાબર એક હજાર ગ્રામ થશે। હવે જો તમારે
एक किलोना 18 रुपया आपेल होय अने एक चतुर्थांश किग्राना आपणे शोधवाना होय तो केवी रीते पद मूकीशुं। 1000 ग्राम बराबर 18 रुपया तो 250 ग्रामना केटला रुपया थशे? जेम आपणे गुणाकार करीए छे तेम करीशुं। 250 × 18 नीचे छेदमां 1000 आवशे। 1000 માંથી 1 શૂન્ય અને 250 માંથી 1 શૂન્ય કટ થઈ જશે તો 25 × 18 નીચે 100 વધશે। બાજુ 25 × 18નો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું। જે દેખાય છે તમને બાજુમાં એ રીતે આપણે ગુણાકાર કર્યો। ગુણાકાર કર્યો તો જવાબ મળ્યો 450। તો 450 ભાગ્યા 100 બરાબર 4.50 એ આપણો જવાબ મળ્યો। જુઓ વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે જો 3/4 કિલોના ભાવ શોધવાના હોય તો એ જ પ્રમાણે 3/4 એટલે કે 750 ગ્રામ પદ મૂકીએ। 1000 ગ્રામ બરાબર 18 રૂપિયા તો 750 ગ્રામ બરાબર કેટલા રૂપિયા? 750 × 18 છેદમાં આવશે 1000। 0 0 કટ થઈ જશે। ફરીથી 75 × 18નો આપણે ગુણાકાર કરીશું। 75 × 18નો ગુણાકાર કરતાં જવાબ મળશે આપણને 1350। 1350 ભાગ્યા 6 આવશે નીચે 100। ફરીથી બંનેના 0 0 કટ થઈ જશે। કટ થતાં જવાબ મળશે 13.5 એટલે કે 13.50। તો 3/4 કિગ્રા એટલે કે 750 ગ્રામનો ગણીએ તો ભાવ મળશે આપણને 13 રૂપિયા અને 50 પૈસા। આ રીતે વિદ્યાર્થી મિત્રો, અગાઉ બતાવી તે રીત અથવા તો આ રીત બેમાંથી તમને જે સહેલી પડે અથવા ઝડપથી સમજી શકો તે રીતથી તમે દાખલો ગણી શકો છો। બંનેમાં જવાબ તો સરખો જ મળશે, પણ એના માટે ગુણાકાર અને ભાગાકાર આવડવો જરૂરી છે। તો વિદ્યાર્થીઓ, હવે આપણે પરીક્ષા માટેની તૈયારી રૂપે એક રિવિઝન વર્કશીટ જોઈશું। તો ચાલો જોઈએ રિવિઝન। પહેલો પ્રશ્ન, 6 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × લંબાઈ એટલે કે 6 સેમી × 6 સેમી બરાબર 36 ચોસેમી થશે। તો 6 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 36 ચોસેમી થશે। નંબર 2, કોઈ પણ આકૃતિની બધી જ બાજુઓનો માપનો સરવાળો એટલે પરિમિતિ। નંબર 3, આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ। નંબર 4, આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવાય। આચ્છાદિત ભાગ 3/6 એટલે કે 1/3 અથવા તો 1/2 એમ બંનેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય। આગળ નેક્સ્ટ જોઈશું। નંબર 5, ₹100નો 1/4 ભાગ કેટલો થાય? 1/4 ભાગ 100નો કયો છે? એટલે કે 100 × 1/4 બરાબર 25 × 100 થશે। તેથી ₹25 એ 100નો 1/4 ભાગ છે। નંબર 6, આપેલ અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક જુદો પડે છે? આપેલ અપૂર્ણાંક 1/3, 2/4, 5/3 અને 6/7 આપેલ છે, તેમાંથી કયો અલગ પડે છે? તો 5/3 એ અલગ પડે છે। નેક્સ્ટ જોઈશું। નંબર 7, આપેલ બંધ આકૃતિમાં કેટલી બાજુઓ છે? વિદ્યાર્થી, બાજુમાં જે આકૃતિ આપેલી છે તેમાં આપણે જોઈએ છીએ કે 8 બાજુઓ દેખાય છે। નંબર 8, આપેલ આકૃતિમાં કયો ખૂણો રચાય છે? તો દેખાય છે આપણને ત્રિકોણમાં જે ખૂણો સેટ બતાવ્યો છે તો તે લઘુકોણ અથવા તો કાટકોણથી નાનો બંને રીતે આપણે કહી શકીએ છીએ। નંબર 9, જો PQR બરાબર 90 અંશ હોય તો ખાલી જગ્યા ખૂણો કહેવાય, કયો ખૂણો કહેવાશે?
काटकोण खूणो। नंबर 10, एक चौरस टेबल नी परिमिति 40 सेमी होय तो क्षेत्रफळ खाली जग्या थसे। विद्यार्थीओ परिमिति 40 सेमी छे, तेथी एक बाजूनी माप जोईए आपणे तो तेने 4 वडे भागता 10 सेमी लंबाई मळे, तेथी तेनुं क्षेत्रफळ 100 सेमी थशे। नंबर 11, अफगानिस्तानना ध्वजमां खाली जग्या रंग ત્રીજા ભાગથી ઓછી જગ્યા રોકે છે, તો લાલ રંગ। નંબર 12, રીમા પાસે 20 ચોકલેટના ટુકડામાંથી અડધો ભાગ સીમાને આપે છે, તો સીમા પાસે ખાલી જગ્યા ટુકડા થાય 20ના અડધા, એટલે કે 1/2 ભાગ, એટલે 10 ટુકડા થાય। નંબર 13, ખાલી જગ્યાના એકમ 6 સેમી, 6 મીટર, 6 કિમી વગેરે છે, તો ક્ષેત્રફળના એકમ 6 સેમી, 6 મીટર, 6 કિમી એ છે। નેક્સ્ટ આગળ જોઈશું નંબર 14। નંબર 14, એક લંબચોરસ મેદાનની લંબાઈ 20 સેમી અને પહોળાઈ 10 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે 20 × 10 બરાબર 200 મીટર થાય। નંબર 15, જો ઘડિયાળમાં 3 કલાક અને 55 મિનિટ વાગ્યા હોય તો ખાલી જગ્યા ખૂણો રચાય ગુરુકોણ। નંબર 16, આપેલ ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને તે લખો। કાટકોણનું માપ 90 અંશ, તો 82 અંશમાં 8 અંશ ઉમેરીએ તો 90 અંશ થાય। નેક્સ્ટ નંબર 17, આપેલ આકારમાં ખાલી જગ્યા ખૂણા રચાય છે, તો બાજુમાં આપેલ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે 4 ખૂણા, તો 4 ખૂણા રચાય છે। નંબર 18, કુલ 15 ટોપીમાંથી 3/5 ભાગમાં વાદળી રંગ પૂરાય તો કુલ ખાલી જગ્યા ટોપીમાં વાદળી રંગ જોવા મળે। હવે વિદ્યાર્થીઓ, કુલ 15 ટોપી છે, તેમાંથી 3/5 ભાગ કયા છે, તો 15 × 3/5, 5 × 3 = 15, 3 × 3 = 9, એટલે કે 9 ટોપીમાં વાદળી રંગ જોવા મળશે। નેક્સ્ટ નંબર 19, હદની લંબાઈને પરિમિતિ કહેવાય। આગળ જોઈશું નંબર 20, આકૃતિ આપેલ છે, તેમાં બધી બાજુઓના માપમાં એક બાજુની માપ આપણે શોધવાની છે, તો પરિમિતિ બરાબર 14 સેમી હોય તો x બરાબર ખાલી જગ્યા સેમી થશે, એટલે કે એક બાજુનું માપ આપણે શોધવાનું છે। વિદ્યાર્થીઓ, x સિવાયની બાકીની બાજુઓના માપનો સરવાળો કરવાનો અને તેમાંથી પરિમિતિ જે 14 સેમી છે, તો 14 સેમી પરિમિતિમાંથી જે તમે કરેલ સરવાળો એ બાદ કરવાનો, તો આપણને જવાબ મળી જશે। તો 2 સેમી + 3 સેમી + 4 સેમી બરાબર થશે 9 સેમી થશે। તો 14 સેમીમાંથી 9 સેમી માઇનસ કરીએ તો 5 સેમી, તો x બરાબર 5 સેમી થાય। નંબર 21, કેસર કેરીનો ભાવ રૂપિયા 40 પ્રતિ કિગ્રા છે, તો તેણે 2.5 કિગ્રા કેરી ખરીદી, તો તેણે દુકાનદારને ખાલી જગ્યા રૂપિયા આપ્યા હશે। 2 કિલોના 40 × 2 = 80 અને 1/2 કિલોના કેટલા થશે? 20, એટલે કે 100 રૂપિયા થશે। નંબર 22, એક બળદગાડું 1 ફેરામાં 150 કિગ્રા કેરી લાવે છે, તો 4 ફેરામાં 150 × 4 બરાબર 600 કિગ્રા કેરી લાવે। નંબર 23, 5000 કિગ્રા બરાબર ખાલી જગ્યા ટન, 1 ટન બરાબર 1000 કિગ્રા, તો 5000 કિગ્રા બરાબર 5 ટન થાય। આગળ જોઈશું 24 નંબર, કાટખૂણાથી મોટા ખૂણાને ગુરુકોણ કહેવાય। કાટખૂણાથી અડધા ભાગનું માપ, કાટખૂણાનું માપ 90 અંશ, તેના અડધા કરીએ તો 45 અંશ થાય। નંબર 26, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ થાય। નંબર 27,
વસ્તુના છ સરખા ભાગમાંના એક ભાગને અપૂર્ણાંકમાં એક છષ્ટમાંશ આ રીતે લખાશે. વિદ્યાર્થીઓ, મેં તમને આજે રિવિઝન વર્કશીટ આપી છે તે પ્રમાણે બીજા વધારે પ્રશ્નોના જવાબની એટલે કે MCQની આ રીતે તૈયારી કરવાની રહેશે, જે ટેક્સ્ટબુકમાંથી, સ્વાધ્યાયપોથીમાંથી અને ક્લાસવર્કની નોટમાંથી તૈયારી કરવાની રહેશે. બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ.